हरियो धोरण बे विषय गणित गणित में आपणे आगळना वीडियो में नवुं प्रकरण चालू कर्युं प्रकरण नौ मारो मजानो दिवस આગળના વિડિયોમાં આપણે 7 પ્રશ્ન લખ્યા હતા કેટલા પ્રશ્ન લખ્યા હતા 7 ફરી એકવાર બધું રિપીટ કરી દઉં કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે 7 દિવસ હોય છે અઠવાડિયાનો પહેલો વાર કયો સોમવાર અઠવાડિયાનો છેલ્લો વાર કયો રવિવાર અઠવાડિયાના દરેક દિવસને શું કહેવાય વાર કહેવાય કયો દિવસ એટલે મજાનો દિવસ રવિવાર એટલે મજાનો દિવસ અઠવાડિયાનો છેલ્લો વાર કયો કે રવિવાર બરાબર હવે આજે આપણે આગળ પ્રશ્ન જોઈએ હું પ્રશ્ન લખું મારી સાથે સાથે તમારે પ્રશ્ન લખવાના જવાબ પણ લખવાના છે પૂરા વાક્યમાં ખાલી જગ્યાની રીતે જો તમને પૂછાય તો ખાલી જગ્યામાં ખાલી જવાબ લખવાનો તો એમાં કંઈ આખો જવાબ લખાય નહીં પ્રશ્નના જવાબમાં પૂરો જવાબ લખવાનો ખાલી જગ્યામાં ખાલી જવાબ લખવાનો બરાબર ચાલો સૂચના લખીશું તમારે બધાએ આજે ફરીથી સૂચના લખવાની જરૂર નથી બરાબર તમે 7 પ્રશ્ન લખ્યા હોય તો નીચે 8 નંબર લખી અને પ્રશ્ન લખવાનું ચાલુ કરી દેવાનું બરાબર મારે સૂચના લખવી પડશે એટલે હું લખું છું તમે ના લખતા અઠવાડિયાનો ચોથો વાર કયો અઠવાડિયાનો ચોથો વાર કયો શું આવશે સોમવારથી ગણવાનો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર 1 2 3 4 ચોથો વાર કયો આવ્યો ગુરુવાર તો આપણે જવાબ લખવાનો અઠવાડિયાનો ચોથો વાર ગુરુવાર છે અઠવાડિયાનો ચોથો વાર ગુરુવાર છે આગળ પ્રશ્ન નંબર 9 મંગળવાર પછીનો તરતનો વાર કયો મંગળવાર પછીનો તરતનો વાર કયો શું જવાબ આવે મંગળવાર પછીનો તરતનો વાર બુધવાર
છે મંગળવાર પછીનો તરુણવાર બુધવાર છે દસમા નંબરનો પ્રશ્ન લખીએ ગુરુવાર અને શનિવાર ની વચ્ચેનો વાર કયો ગુરુવાર અને શનિવાર ની વચ્ચેનો વાર કયો જવાબ લખો શનિવાર આવે ગુરુવાર અને શનિવારની વચ્ચે આવે શુક્રવાર ગુરુવાર આવે શુક્રવાર તો લખો ગુરુવાર અને શનિવારની વચ્ચે વાર શુક્રવાર છે ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર શુક્રવાર છે ફરી એકવાર અઠવાડિયાનો ચોથો વાર કયો અઠવાડિયાનો ચોથો વાર ગુરુવાર છે મંગળવાર પછીનો તરફનો વાર કયો મંગળવાર પછીનો તરફનો વાર બુધવાર છે મંગળવાર પછી તરફ કયો વાર આવે ભાઈ બુધવાર આવે ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર શુક્રવાર છે બરાબર ગયા વિડીયોમાં આપણે જે 7 પ્રશ્ન જોયા હતા એ અને આજે બીજા 3 એમ કરીને આપણે 10 પ્રશ્ન જોયા આ 3 પ્રશ્ન લખી દો ચલો લખાઈ ગયું ભાઈ બધાને સરસ હવે આગળ હવે આ પ્રશ્ન પૂરા થઈ ગયા હોય તો આગળ આપણે જોડકા જોડો લખવાના છે તમારે એને જોડવાના છે સાવ સહેલા જોડકા છે તરત આપણને આવડી જશે વર્કશીટમાં જો લાંબુ લાંબુ થતું હશે તો વચ્ચે જવાબ લખવાના આવશે સૂચના વાંચીને વર્કશીટ લખજો ઉપર સૂચના લખી હોય કે જોડકા જોડો તો આમ લીટી કરીને જોડવાનું પણ એવું લખ્યું હોય કે અનો જવાબ શોધી અનો જવાબ બમાંથી શોધીને લખો અને વચ્ચે જગ્યા આપી હોય તો તમારે વચ્ચે જવાબ લખવાનો બરાબર છે ચલો અ અને બ આપણે અત્યારે શું કરવાનું છે જોડવાનું છે બરાબર ગુરુવાર શનિવાર રવિવાર મંગળવાર શુક્રવાર
બુધવાર અને સોમવાર હવે સામે સાતમો વાર પાંચમો વાર બીજો વાર ચોથો વાર પહેલો વાર ત્રીજો વાર અને છઠ્ઠો વાર તમારે શું કરવાનું તમારી નોટમાં અ અને બ આ રીતે લખવાનું છે અને પછી આપણે જો ગુરુવાર તો ગુરુવાર કયા નંબરનો વાર કહેવાય તો ગણવાનો સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર કયા નંબર ઉપર ગુરુવાર આવ્યો એક બે ત્રણ અને ચાર ચોથા નંબર ઉપર ગુરુવાર આવ્યો તો અહીંયા છે ચોથો વાર છે તો ગુરુવારને ચોથા વાર સાથે જોડવાનો બરાબર પછી શું છે શનિવાર શનિવાર કયો વાર કહેવાય અહીંયા આપણે લખી દઈએ સોમવાર હવે જો અહીંયા ગણી કયો વાર છે શનિવાર તો જો એક બે ત્રણ ચાર પાંચ છ કયા નંબર ઉપર શનિવાર આવ્યો છઠ્ઠા નંબર ઉપર તો અહીંયા શનિવારને આ છઠ્ઠા નંબર સાથે જોડી દો પછી છે રવિવાર રવિવાર ક્યાં છે છેલ્લે એટલે કે સાતમો વાર તો રવિવારને સાતમા વાર સાથે જોડી દો મંગળવાર કયો વાર આવે મંગળવાર એટલે સોમવાર મંગળવાર એટલે કે બીજો તો આવ્યો બીજો વાર મંગળવારને બીજા વાર સાથે જોડી દો પછી છે શુક્રવાર અહીંયા જુઓ કયા નંબર ઉપર છે શુક્રવાર એક બે ત્રણ ચાર પાંચ પાંચમા નંબર ઉપર તો શુક્રવારને પાંચમા નંબર સાથે જોડો બુધવાર સોમ મંગળ બુધ બુધવારે ત્રીજો વાર છે અને સોમવારે પહેલો વાર છે બરાબર સમજણ પડી આ રીતે જોડતા જોડવાના છે તમે લખી અને જોડતા જોડો ચલો લખાઈ ગયું ભાઈ હવે ચલો આટલે સુધી ભાઈ દરેકને ખ્યાલ આવી ગયો હવે આપણે હું તમને ઉદાહરણ સમજાવું કે આજે મંગળવાર છે બરાબર તો ગઈકાલે કયો વાર હતો સોમવાર આવતીકાલે કયો વાર થશે બુધવાર બરાબર એ રીતે આપણે એક આખું કોષ્ટક લખવાનું છે ગઈકાલ આજ અને આવતીકાલ જેમ આજે મંગળવાર થયો ગઈકાલે સોમવાર હતો અને આવતીકાલે બુધવાર થશે
બરાબર છે ચલો લખો સાવ સહેલું છે અને નાનું જ છે હા ઉદાહરણ મુજબ લખો ગઈકાલ આજ અને આવતીકાલ ગઈકાલ આજ અને આવતીકાલ બરાબર મેં તમને સમજાવ્યું નહીં કે આજે રવિવાર હોય તો ગઈકાલે કયો વાર હતો શનિવાર આવતીકાલે કયો વાર થશે સોમવાર બરાબર છે એટલે આપણે અહીંયા લખવાનું ગઈકાલ આજ આવતીકાલ હવે હું તમને એક ઉદાહરણ લખીને આપું છું કે અહીંયા ગઈકાલમાં આપણે લખીએ ગુરુવાર તો આજે કયો વાર હોય શુક્રવાર કયો વાર હોય શુક્રવાર આજે શુક્રવાર છે તો આવતીકાલે કયો વાર થશે શનિવાર આવતીકાલે કયો વાર થશે શનિવાર ગઈકાલે ગુરુવાર આજે શુક્રવાર આવતીકાલે શનિવાર હવે હું આ ખાનું ખાલી રાખું છું આ તો મેં તમને ઉદાહરણ આપ્યું બરાબર આ બધું મેં તમને સમજાવવા માટે લખ્યું હવે હું અહીંયા લખું છું રવિવાર હવે આ બંને ખાના જે છે એ તમારે લખવાના કયો વાર આવે જો આજે રવિવાર હોય તો ગઈકાલે કયો વાર હશે શનિવાર અને આવતીકાલે કયો વાર થશે ભાઈ સોમવાર બરાબર ચલો હવે ફરી હવે હું અહીંયા લખું છું ગુરુવાર ક્યાં આવતીકાલે હવે આવતીકાલે ગુરુવાર છે તો આજે કયો વાર હશે આવતીકાલે ગુરુવાર છે તો આજે કયો વાર હશે બોલો આજે કયો વાર થશે આવતીકાલે ગુરુવાર છે તો આજે કયો વાર હોય દેવ વેરી ગુડ કયો વાર થાય આજમાં બુધવાર અને ગઈકાલે કયો વાર હશે બોલો આજે બુધવાર છે તો ગઈકાલે કયો વાર હશે આદિત્ય આજે બુધવાર છે તો ગઈકાલે કયો વાર હશે મંગળવાર કયો વાર હશે મંગળવાર બસ હવે કોઈ નહીં બોલે હા ભાઈ સમજણ પડી ગઈ ભાઈ બધાને ગઈકાલ આજ અને આવતીકાલ સરસ ચલો હવે ગઈકાલે હું અહીંયા લખું છું બુધવાર ચલો રંગીન પેનથી લખું હા અહીંયા હું લખું છું બુધવાર ચલો તો આજ અને કાલ કયો વાર થશે હવે બધાને સમજણ પડી ગઈ તો ગઈકાલે બુધવાર હતો તો આજે થાય ગુરુવાર અને આવતીકાલે કયો વાર થાય શુક્રવાર કયો વાર થાય શુક્રવાર ચલો હવે અહીંયા હું લખું મંગળવાર કે ભાઈ આજે મંગળવાર છે બરાબર ને તો આવતીકાલે શું થશે બુધવાર કયો વાર થશે આવતીકાલે બુધવાર અને ગઈકાલે કયો વાર હશે કે સોમવાર
બરાબર બરાબર છે. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. હરિ ઓમ.